सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। निवृत्ति विदायमान ने अपने कर्मचारियों माटे बढ़ती बदली આ બધું કોમન હોય છે અને જે દિવસે સર્વિસ બુક અમે લોકો ખોલીએ ત્યારે જ એ નિવૃત્તિની તારીખ વિધાતા નીચે લખી નાખતા હોય છે ને તો કર્મચારી સુદીર્ઘ સેવામાં થી યશોમય રીતે બે ધાર નિવૃત્ત થાય ખરેખર આનંદનો પ્રસંગ છે અને આપણે સૌ આપણા પરિવારનો એક આવો સ્વજન શ્રી એસવી ગઢવીજી વારકાસિત્રણ આજે આપણા પરિવાર બે રોલમાંથી એ નિવૃત્ત થાય છે આપણા માટે સૌ માટે પરિજન બની રહેશે આપણા પરિવારના અને ડિવિઝનના સ્વજન બની રહેશે એવી હૃદયની કામના છે। સૌ પ્રથમ પધારેલા સૌ મહાનુભાવોનું સ્વાગત છે। આદરણીય વિનુભાઈ આ કચેરીના પાયોનિયર કહે તો ઓછું છે, જેમની પાસે મળવું હંમેશા આનંદમય રહે છે। આદરણીય ગોસ્વામી સાહેબ અને આજે નિવૃત્તિ પામતા આજની સામે મહેફિલ રોનક મહેફિલ રોનક ભજમ કહીએ તો ગઢવીજી જેના માટે આ પ્રસંગ ઊભો થયો છે અને હું બે વ્યક્તિઓને વિશેષ રૂપથી અત્રે આદરભાવ સાથે આવકારું છું ને એમનું પુણ્ય પાવન સ્મરણ કરું છું। રાહુલભાઈ મહેતાજી અને સોલંકી સાહેબ બેસો, જેમને આજના પ્રસંગ માટે પોતાનો સહયોગ પાઠવો છે। આ બંનેને કર્મચારી આવતા રહેતા જતા રહેતા હોય છે પણ કેટલાક લોકો અહીંયામાં છાપ છોડી જતા હોય છે તો આ બંને મિત્રોએ જતી વ્યક્તિને જે આદરભાવ આપવાની જે પરંપરા છે એ ખરેખર મને ખૂબ ગમી છે અને હું લાગણીપૂર્વક અને સાચા મનથી આ બંનેની હું અત્રે પ્રશસ્તિ કરું છું ને એમની નોંધ લઉં છું કે મિત્રો મજા છે। આજે સંબંધો સ્વાર્થના હોય છે, નિવૃત્તિ પછી ભાગ્યે જ કોઈ હાય હલો કરતા હોય છે પણ આપણે લોકો તો કાઠિયાવાડમાં જીવીએ, જ્યાં પ્રભુને કહીએ કે એકવાર તું આવ્યો તો તને સ્વર્ગ ભૂલાવી દઉં। તો સરસ મજાની આજની સાંજ છે, બહુ વિશેષ, અમે તો બધા બોલકા માણસો છીએ તો સરસ મજાનો માહોલ છે, ભાવપૂર્ણ છે, બધા લોકો આવ્યા સાંજ સુધી રોકાણા અને ડિવિઝનના જે હૈરું ભૈરું લાગે છે અને ખબર પડે કે આટલી બધી સંખ્યા મારી ઓફિસમાં છે એ મને પણ આનંદિત છું। તો સૌનું હૃદયથી ભાવ સ્વાગત છે, પવનની લહેરકી જેવું તમારા બધાનું આગમન છે। આમ તો આ આપણે ભાદરવો ભોગવતા એવું અત્યારે લાગે છે, માહોલમાં બપોરે 2:30 બહાર નીકળો એ વખતે કોઈનું આગમન પવનની લહેરકી જેવું તમારા બધાનું આગમન છે, ખુશ્બુઓની પાલકી જેવું આગમન, સૌનું સ્વાગત છે। કાર્યક્રમનો શુભારંભ સરસ મજાની પરંપરા તમે જે અહીંયા ચાલુ કરી એને હું બિરદાવું, બે હોય ને સુખી હોય એવો આ ગણપતિ એક જ છે। ચલો આપણે એના ચરણે દીપ પ્રગટાવી અને આજના મંગળ પ્રારંભ કરીએ। બંને ડેપ્યુટી સરને વિનંતી કે તેઓ જશે અને આજના વિદાય પામતા આપણા સ્વજન પણ દીપ પ્રાગટ્યમાં અને અમારા ડિવિઝન પરિવારમાંથી શ્રી આંબલિયાજીની વિનંતી કે ત્યારે ત્યાં મહાનુભાવો જશે અને પ્રભુના ચરણે દીપ પ્રગટાવશે અને આપણે કામના કરીએ કે રિદ્ધિ સિદ્ધિના ધારતા આપણા સ્વજન તૃતીય કૃષ્ણ પિંગાક્ષમ ગજ વક્રમ ચતુર્થમ લંબોદરમ પંચમમ વિક્રમેવ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણમ તથા અષ્ટકમ નવમમ બાલચંદ્રમ દર્શનમ।
खुर्शी छोड़ी लोकशाही मत बहु अघरु हूँ गढ़वी जी ने विनती करी मध्य बने बाजू कचेरी वड़ाओ श्रीमान गजेरा साहेब और गोस्वामी जी बने बिराज से सरस मित्रों तो मंगल द्वीप प्रागट्य अपनी वैदिक परंपरा अनुसार तमसो में ज्योतिर्गमय अंदर नो अंधारो थोड़ो दूर थाय अने कई प्रकाशित थाय आम तो नवलू पर्व आवे दीवड़ो प्रगटावानो ए खरेखर भावनात्मक रीते अंदर प्रगटवानी वात छे આપણે બધા બાર અગાસી માં આવે તો ચાઇના ની ઓલી સીરીજો મૂકી દઈએ તો ખૂબ સુંદર માહોલ છે. તમારા આજે પગલા થવાના ચમન માં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળી હોય ફૂલો ની નીચી નજર થઈ ગઈ છે. સૌનું આગમન ભાવપૂર્ણ છે અને સૌનું ભાવ ઉત્પત્તિ સ્વાગત કરીએ. હું ગઢવીજી ને પેલા આદરપાન અને વિનુભાઈ તમારા પરિવાર આમ મારા નાના ભાઈ જેવો છે પણ મજા આવે છે બધા મળે છે. સૌનું સ્વાગત છે આ ફૂલો ની અંદર. આખા કચેરી પરિવાર નું સ્વાગત છે માની લેજો. બરોબર નામા બ્રાહ્મણ ના આશીર્વાદ થઈ છે, રોજ રુદ્રી કરતા બ્રાહ્મણો ના આશીર્વાદ. તો ખૂબ ખૂબ આદર અને આભાર સૌનો કે એક સરસ મજાનો ભાવપૂર્ણ પ્રસંગમાં આપણે મળી રહ્યા છે. અને સૌ પ્રથમ આપણે આજના વિદાય પામતા શ્રીમાન એસવી ગઢવીજી ને ફૂલોથી એમનું સ્વાગત કરીએ અને સૌ પ્રથમ પુષ્પહાર માટે શ્રી સોલંકી સાહેબ એસોને હું વિનંતી કરીશ કે તેઓ આવશે અને ગઢવીજીને પુષ્પાંજલિ કરશે અને પુષ્પ અર્પણ કરશે ને એમનું સન્માન. હું વિનંતી કરીશ અમારા ફૂલોથી સ્વાગત માટે રાજુભાઈ ચાવડા એસો દ્રાફળને કે તેઓ આવશે અને પુષ્પગુચ્છ અર્પણ કરીને તેઓ આપણા સૌની શુભ અભિલાષા ગઢવીજીને અર્પણ કરશે. આપણે તાળીઓથી એમને પહેલા ચાચિયા સાહેબ એસો અંબાજળ જાજે છે આપણે તાળીઓમાં અને હજી તાળીઓમાં જીએસટી લાગુ નથી. શ્રી સારથી આપણા મનીષભાઈ ડ્રાઈવર સાહેબ આવો પ્લીઝ. અને મજા આવે કે આખા જો આયોજન કેટલું સરસ છે, તમામ ઓફિસના તમામ વર્ગને એમને આવરી લીધા છે. અને ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી રબર આવે અને હાથીના પગમાં બધાનો પગ આવી જાય. અમારા ડિવિઝન પરિવાર તરફથી સાહેબે ખૂબ સારી શુભેચ્છાઓ ગઢવીજીને મોકલી છે અને તેઓના બે ડેપ્યુટી આજે નિવૃત્ત થાય છે રાજકોટમાં. એટલે મને કીધું હું તો અવેલેબલ નથી પણ તમે અને આંબલિયાજી ખાસ જાજો. હું આંબલિયા સાહેબને વિનંતી કરીશ કે પુષ્પ સાથે અમારી ડિવિઝન ઓફિસની અને મહાદેવ સોમનાથ ના આશીર્વાદ. આશીર્વાદ ને શુભકામના.
આપણે હમણાં જ હજી નારી શક્તિનું પર્વ મનાવ્યું નવરાત્ર. અમારી આદરણીય વડીલ ભગીની બેન અંશાબેન પરસાણીયાને વિનંતી કે તેઓ પોતાના આશીર્વાદ સાથે ગઢવીજીને ઉત્તર જીવનની શુભકામનાઓનો ફળો અને શ્રીફળ અર્પણ કરી અને પોતાના આશીર્વાદ આપશે. અને બહેનના આશીર્વાદ હું માનું છું કે તમારું જીવન સાફલ્યમાં હંમેશા ઉત્તર જીવનની અંદર નિરામય આરોગ્યમાં હંમેશા એ ઉપયોગી થશે. ખૂબ ખૂબ અભિનંદન સાથે સન્માન પત્ર નું વાંચન કરશે અને ત્યારબાદ બંને ડેપ્યુટી મહોદય શ્રી ગોસ્વામીજી અને ગજેરા સાહેબ બંને આ સન્માન પત્ર આજના વિદાય પામતી આપેલ છે. આવી ઉમદા સેવા બદલ આપને સન્માનતા સિંચાઈ વિભાગ જુનાગઢ આનંદ અનુભવે છે. આપનું નિવૃત્તિ બાદનું જીવન સુખ શાંતિ તંદુરસ્તી અને સમૃદ્ધિથી સભર રહે તેમજ સમાજ ઉપયોગી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. સ્થળ જુનાગઢ, તારીખ 30/10/2018, લાઈવ કરે પગા ઇજનેર સિંચાઈ પેટા વિભાગ જુનાગઢ. બંને નાયબ કાર્યપાલક મહોદય શ્રી આપણા સૌની તાળીઓના વરસાદ વચ્ચે આ આશીર્વાદ તેમને આપે જોરદાર અને કહીએ કે સાહેબ આ ઓફિસ હંમેશા તમારા માટે ખુલ્લી છે. હસકે બોલા કરે, બુલાયા કરે, આભી કા ઘરે આયા જાયા કરે. તો સાલ અને પુષ્પ પાછા બિનભાઈ આપના વરદસ્તે સૌપ્રથમ પુષ્પ કુછ ત્યારબાદ સાલ વિનંતી કરી પ્રસંગે પોતાની ભાવ સંવેદનાઓ અને શુભકામનાઓ અભિવ્યક્ત કરશે. માનનીય શ્રી ગજેરા સાહેબ, ફરજદાર ગઢવી, તમામ સ્ટાફગણ, આમ તો ઘણા વિદાય કાર્યક્રમ મેં જોશીભાઈ જગ્યાએ ઉભી અને કહી રહ્યા છે. આવી રીતના પહેલો મોકો છે. 1982 જાન્યુઆરીમાં, કારણ કે એ કાળા પાણીની સજા કોળીના ભોગવતા હતા, જાન્યુઆરી 2006માં, અને હું હિરણ ઉપર હતો અને અમે બે ભારાઈ સાહેબ અંગત ગણા એટલે ભારાઈ સાહેબ એને લઈ આવ્યા અને મને સરત એ મૂકી કે મધુવંતીમાં તું ત્યાં પાણીનો પ્રશ્ન છે ને છેવાડે પુગાડી દે તો તને મધુવંતી આપી દે. એટલે મને એને કીધું બાપુ અમે તમારી હૈરે છીએ અને તેથી ખરેખર મારી હૈરે છે ઇરિગેશનમાં. અને અમે મે જૂનમાં 2006માં મધુવંતીમાં પાણી છેવાડા સુધી ફુગાવ્યું હતું. પરિવારભાઈને ઘણો સ્ટાફ હોય ત્યારે મને સહકાર આપ્યો હતો. એમાં માઇનોર એકમાં ગઢવીભાઈની એટલી પુનઃશક્તિ હતી કે તેથી 2006-07 માઇનોર એકવાળા સતત માગણી કરતા હતા કે એને અમને મુક આપો. ત્યારે એ ઉબેરમાં સર્વિસ કરતા હતા અને ત્યાર પછી જોગાનું જો અમે પાડોશી પણ બન્યા. એ જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા એની બાજુમાં જ હું ગયો. મારા બધા સસ્પેન્સ જાણે સરહદ એ કહી કે પાડોશી ધર્મ ત્યારે જ નિભાવવાનો કે આપણી વાતો એકબીજાને કઈ નહીં કરવાની. વચને ધમકી મારી જો
ધમકી એને મને જે સુધી માર્યા રાખી પણ ત્યારે એવું કઈ એમાં તમને તો ખબર છે મારી ઉપર મારા કૌટુંબિક પ્રશ્નો ઘણા આવ્યા. ત્યારે એક કર્મચારી તરીકે નહીં પણ એક ભાઈ તરીકે હર હંમેશ મારા મૂંઝવતા પ્રશ્ન કૌટુંબિક પ્રશ્નમાં પણ સતત સાથે રહ્યા અને મારો ડરપોક સ્વભાવ એટલે મને સતત 12 વર્ષ ડરાવ્યો એને. પછી ઉમેરમાં હોય કે પાણી છેવાડે પુગારે પણ ફળકો મને છેડું કરશે એમાં જો એની કેનાલે આપણાથી ચક્કર મરાઈ ગયું એટલે મરી ગયા. બીજે હઠાઈમતા 10 ખેડૂતોના ફોન આવે એટલે કોઈ સેક્શન ઓફિસર લગભગ એની કેનાલ ઉપર કોઈ પ્રશ્ન જ ન હોય, જામવું જ ન પડે. પણ મને અભરખો હતો કે હું જમણો કાંઠો ચેક કરું. પણ ગઢવીભાઈ સાથે એટલા હાસ્યનો નાતો પણ રહ્યો છે કે અમે ઘણા અને ખાસ તો પીએમ ક્ષેત્રે તમને આ ડિવિઝનનું પીએમ ક્ષેત્રે જે નામ છે એમાં સૌથી મોટા પીઆઈએમમાં હરેક ખાતેદારોને અને મંડળીના પ્રમુખો સાથેને એટલી આત્મીયતા રાખી અને પીઆઈએમ ક્ષેત્રે પણ એને ઉત્કૃષ્ટ સેવાઓ આપી. સિંચાઈ ક્ષેત્રે તો એનું નામ છે જ. એટલે ગઢવીભાઈ ને મારા વતી અને આપ બધા વતી આગળનું જીવન ખૂબ જ આરોગ્યપ્રદ અને મંગલ રહે અને સતત આપણને મળતા રહે. અને મારો ચવાઈ ગયેલો એક શેર છે કે સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, હસન બદરી સાહેબનો, સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, બહુત દૂર તક રાત હી રાત હોગી, મુસાફિર હો તુમ ભી મુસાફિર હૈ હમ ભી, કિસી બોર્ડ પે પર મુલાકાત હોગી. શુભકામના. સુરેશ ભાઈ ગઢવી કો મેં બહુ જ્યાદા તો નહીં જાનતા પણ ગોસ્વામી સાહેબ ને બતાયા કે કામગીરી સારી સરસ રીતે કરી છે રિટાયરમેન્ટ કે બાદ સ્વાસ્થ્ય અચ્છા રહે ભગવાન કી કોઈ કામ કાજ રહે તો અમારે તો ખેર આપણે અમારા દિન થી સારું ટ્રાન્સફર રહેતા છે હમ જ્યાદા નહીં રહે પાછા એક જગ્યા બાકી તો મદદ કે લીધે સભી ખરાબ નહીં. બાકી અમદાવાદ મુલાકાત થાય તો મેં અહીંયા તું અહીંયા અમદાવાદ થાય મારે બીજું તો કઈ જરૂર નથી. માનનીય શ્રી ગજરા સાહેબ, ગોસ્વામી સાહેબ, અત્તર સાહેબ, એકાઉન્ટન સાહેબ અને પેલા તો હું મારા વંદન કરું અને બે જ શબ્દોમાં મારા એક દાદા બાપુનો દુહો છે ભીખુદાનભાઈ નસસરા મારા દાદા કે મળશું મેળે ખેડે મારા જેવું કઈ કામકાજ હોય તો હું ઉભો છું, આપના જેવું કામકાજ હશે તો હું અહીં ગમે ત્યારે પરિવાર ના નાતે આવી શકું. બસ એટલું કહીને હું ફેરવું એની વાતને જ આગળ દબાવીને કાર્યક્રમ પૂરો કરીએ. એસા નહીં કહેંગે કે જિંદા રહેંગે તો મિલતે રહેંગે, એસા નહીં કહેંગે કે જિંદા રહેંગે તો મિલતે રહેંગે. અરે ભાઈ મિલતે રહેંગે તભી તો જિંદા રહેંગે. થેન્ક યુ બીજી વખત આભાર કહું છું. અને બ્રાહ્મણો ને જયારે લાડુ ની સુગંધ આવતી હોય ત્યારે વિશેષ કોઈ પંક્તિઓ શેર શાયરી ગઝલ આ બધા વિના થેન્ક યુ ઓલ.